काबोद्राणी परिणीतानू सरथाणानी आनंद हॉस्पिटल में एपेन्डिक्स ऑपरेशन बाद मौत निपजिया परिवारे डॉक्टर सहित स्टाफ ने बेदरकारी ने कारण तेनू मौत थयु होवाना आक्षेपो कर्या हता। परिवारे पेनल पीएम नी मांग करता पोलीस पेनले पीएम करावी होतो। मृत्युना 30 કલાકે પણ મૃતદેહ સ્વીકાર્યો ન હતો। ભાવનગર પાલીતાણાના તાલુકાના વતની અને કાપોદ્રામાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણઘર ઓનલાઈન માર્કેટિંગમાં ઓફિસ ચલાવે છે। તેમની પત્ની પ્રિયંકા ને એપેન્ડિક્સ તકલીફ હોવાથી સરથાણાના ખાનગી હોસ્પિટલમાં 25મીએ ઓપરેશન કરાવ્યું હતું। ત્યારબાદ તબિયત લથડતા તેનું મોત નિપજ્યું હતું। પહેલા કહ્યું 30 મિનિટમાં ભાનમાં આવી જશે, પણ આખરે મૃત્યુ થયું। મૃતકના પતિએ વિવેકે જણાવ્યું કે ઓપરેશન બાદ સ્ટાફે 30 મિનિટને તેને ભાનમાં આવી જશે તેવું કહ્યું હતું। ત્યારબાદ સ્ટાફ 1 કલાક પછી ભાનમાં આવી જશે તેવું કહ્યું હતું અને ત્રીજી વાર ઉદ્રતાભર્યું વર્તન કરી 3 કલાકમાં પણ ભાનમાં આવી શકે તેવી વાતો કરી હતી। જાણ કરવા છતાં ડોક્ટરે પ્રિયંકાને જોઈ ન હતી। ડોક્ટર પાસે 2 વખત ગયા બાદ વિવેકે અને તેમના કાકાએ પ્રિયંકાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવી દેવાયું હતું। પ્રિયંકાનું મોત વધારે પડતું ક્લોરોફોર્મ સુંઘાડવાથી થયું હોવાની પરિવારનું માનવું છે। પોલીસ પેનલે પીએમ કરાવી એફએસએલ સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે। પરિવારના સભ્યોએ ડોક્ટરનું લાયસન્સ રદ કરવા માટે અને ડોક્ટરની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે। 25 વર્ષની ઉંમરની મારી પત્ની પ્રિયંકા એનું સામાન્ય એવું એપેન્ડિક્સના ઓપરેશનમાં ડૉક્ટરે જીવ લઈ લીધેલો છે અને ટોટલ એની જ બેદરકારી છે। જ્યારે રૂમ ઓપરેશન થિયરમાંથી રૂમમાં શિફ્ટ કર્યા ત્યારે પણ કોઈ પણ હલચલ કે કોઈ વસ્તુ નહોતી અને ત્યારથી જ તે અમને અંદરથી જ એમ લાગે છે કે ડૉક્ટરે ગમે ત્યાંથી અંદરથી જ મિસ્ટેક થઈ ગઈ છે। કારણ કે ડૉક્ટરો ટોટલી ડૉક્ટર બહાર વહી ગયા હતા અને સ્ટાફે તેની રીતે એની સજે ઓલામાં વહી ગયો હતો। ડૉક્ટર કોઈ પણ અને જે કોલોફોર્મ શું કરે એ ડૉક્ટરની પૂરી જવાબદારી હોય છે કે જ્યાં સુધી પેશન્ટ ભાનમાં ન આવે ત્યાં સુધી એને હાજર રહેવું પડે અને ડૉક્ટરની પણ એ જવાબદારી હોય છે કે પેશન્ટનું ઓપરેશન થઈ ગયા પછી કેમ છે કઈ રીતે છે, પણ ડૉક્ટર પણ હાજર નહોતા। ઓપરેશન કરીને બંને ડૉક્ટરો બહાર નીકળી ગયા હતા અને કોઈ પણ અંદર તપાસ કરવા કાતે કોઈ વસ્તુ કોઈ નથી આવ્યું અને જ્યારે અમે 1/2 કલાકમાં કીધું હતું એને ડૉક્ટરે કે 1/2 કલાકમાં હોશમાં આવી જાય ત્યારે 1/2 કલાકે બોલાવા ગયા, પણ સ્ટાફ એનો બેદરકાર આવ્યો નહીં અને આવે ઘડી કેમ થાય કે થોડીક વારમાં આવે પછી પાછો આવ્યા પછી એમ કહે છે કે પેશન્ટને 1/2 કલાકે તે હોશ આવે અને 1 કલાકે આવે, પછી પાછા બીજી વાર બોલાવા ગયા 1 કલાક થઈ ત્યારે એમ કહે છે કે 1 કલાકે આવે ને 2 કલાકે ને 3 કલાકે એ પાછું ઉશ્કેરીને પેશન્ટને તો કોઈ અટતું તો છે જ નહીં, એ તો ડાયરેક્ટ બાવણેથી જ તે ઊભા રહીને કહે છે એટલે એને તો ખબર પડી જ ગઈ હતી કે પેશન્ટ રહ્યું નથી હવે, જ્યારે ઓપરેશન કર્યું ત્યારે જ તે અને એવા સામાન્ય એવા ઓપરેશનમાં આવી વસ્તુ ઘટના બને જ નહીં એ 100% વાત છે। ડૉક્ટર નિતેશ સાવલિયા, આનંદ સર્જિકલ હોસ્પિટલ, રોયલ આર્કેડ, સીમાડા નાકા। ઘટનામાં મારા પુત્ર વધુને થોડીક એપેન્ડિક્સની તકલીફ હતી એવી ખાસ હતી ને, પણ એને થોડોક દુખાવો જો હતી કે મમ્મી હું ઓપરેશન કરાવું, બધું દુખાવો થતો તો કરી લે, પણ સવારે એ ઓપરેશનમાં 10 વાગે આવેલા અને 12 વાગે મેં ફોન કરેલો, મેસેજ આવેલો, બાટલો ચડતો હતો, પછી મને એમ થયું કે ઓપરેશન હવે સારી રીતે થઈ ગયું છે, પણ મેં જ્યારે ફોન કર્યો ત્યારે મારો દીકરો છે એ બહુ જ ઓલામાં હતો, આમ ટેન્શનમાં એવું મને હમણાં જ મારા ઘરેથી હું દેશમાંથી ત્યાંથી લાગ્યું તે મેં કીધું તને તું કોઈ મૂંઝવણમાં છો, પણ એ કે ના, પછી મને તોય રહેવાનું નહીં, તો મેં પછી ફોન ફરીને બીજાને કર્યો તો મને એવું જાણવા મળ્યું કે જેમને માગે કહેવાય કે મારા પુત્રથી વધુ એવું મારા જીવનની જે નાવડી ચલાવતી હોય એ પળની વારની અંદર એનો માળો વેરીખેર કરી નાખ્યો છે, અને છતાં ડૉક્ટર એમ નથી કહેતા, એક વાર પૂછવા જાય બીજી વાર પૂછવા જાય ડૉક્ટર એને જવાબ નથી આપતા, મારા દીકરાએ હાથ પકડો તો હાથ છે તરત નીચે પડી ગયો, એને જીવ જ નહોતો થિયેટરમાંથી જ, પણ ડૉક્ટરે એને એવું કીધું જ નહીં અને ડૉક્ટર બહાર તપાસ માટે આવેલા જ નથી, એ તો મને આજે ખબર પડી, જો મને ત્યારે ખબર પડી હોય તો હું બોર્ડર ત્યાંથી ઉઠાવા જ ન દે, હમણાં એમની દીકરી એમ હોય તો જો અમારા ઘરનું જે નાવડી ચલાવતી હતી અને મારા દીકરાનું ઘરનું જેમ જેને કહેવાય અર્ધાંગીની એ પળવેરમાં વેરવિખેર કરી નાખ્યું, ન્યાય માગો, મારી દીકરી છે એ દીકરી મને આપી દે, મારા પુત્રનું જે અત્યારે વેરવિખેર થઈ ગયું છે હવે એવી પુત્રી મને કોઈ દિન આપી દે, મારે એવી જ મારે જો મારે આવી જ મારે મારી દીકરી જોઈએ છે, આની જ બીજું હું સ્વીકારી નહીં શકું।